હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? આપણે ફ્રિક્શનના દાખલા ઘણા બધા જોયા લાસ્ટ લેક્ચરમાં. એક્સ્ટ્રા દાખલા, મિક્સ દાખલા કહી શકીએ. અમે પહેલાં સિમ્પલ સંકુચિત રૂપ બ્લોક હોય, એની ગતિ હોય, ગળગળી હોય પ્રકારના દાખલા જોયા. પછી આપણે ઇન્ક્લાઇન પ્લેન ઉપર ઢાળવાળા દાખલા પણ જોયા, બરાબર? તો હવે હજી આપણે આગળ જવા છીએ. જો મસ્ત દાખલા છે, થોડાક ડિફિકલ્ટ છે. જોજો અહીંયા. તો નેક્સ્ટ દાખલો છે, એક સ્મોલ એમ દળના બ્લોકને 45° ઢાળ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા તે ડી જેટલું અંતર કાપે છે. આપણી પાસે કોઈ ઢાળ છે 45° આગળ અને સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને ઢાળ ઉપર ડી અંતર કાપે છે. ખરબચડી સપાટી પર આ અંતર કાપવા માટે લાગતો સમય એ લીસી સપાટી પર આ અંતર કાપવા માટે લાગતા સમય કરતાં એન ગણો છે. એટલે તમે જો ઢાળ ખરબચડો લો, બરોબર, તો એ ખરબચડા ઉપર જે ડી અંતર છે એ કાપવા માટે જે પણ સમય લાગે છે, આ અંતર કાપવા માટે લાગતો સમય એ જો ઢાળ લીસો લઈએ તો આ લીસી સપાટી પર લાગતા સમય કરતાં કેટલો છે ભાઈ? એન ગણો છે. તમે કીધું છે એનો ઉપયોગ કરવાનો, બરોબર? તો આ જે ખરબચડી સપાટી હતી એનો ઘર્ષણાંક આપણે શોધવાનો છે, કારણ કે લીસી સપાટી હોય એટલે ઘર્ષણ બધો લાગવો નથી, એટલે ઘર્ષણાંક આવવાનો નથી, ખાલી ખરબચડી સપાટી પર આવશે. તો આના જો આપણે આકૃતિ દોડીએ તો આવી કંઈક થાય, બરોબર? આપણી પાસે આવો કોઈ બ્લોક છે, બરોબર, આ રીતનો બ્લોક છે, ઢાળ છે, એ ઢાળ આ 45° આના ઉપર કોઈ બ્લોક આપણે મૂકી દઈએ અને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે એવું કીધું છે. એટલે V0=0 IM દળનો બ્લોક છે. હવે આ ઢાળની લંબાઈ કેટલી ભાઈ? તો આ ડી લંબાઈનો ઢાળ છે. તો અહીંયાથી અહીંયા બ્લોક આવે ત્યાં સુધીમાં જો લીસો ઢાળ હોય તો સમય T1 લખશું આપણે, અને જો ખરબચડો ઢાળ હોય તો સમય T2 લખશું. તો એ કીધું છે કે ભાઈ ખરબચડી જે સપાટી હોય, બરોબર, એની સપાટી પર અંતર કાપવા માટે લાગતો સમય એ લીસી સપાટી પર આ અંતર કાપવા માટે લાગતા સમય કરતાં એન ગણો. તો જો ખરબચડીનો સમય T2 લઈએ અને લીસી સપાટી માટે T1 લઈએ તો T2=NT1 કીધું છે. કે સાદરૂપ પછી આપીએ, પહેલાં આના માટે આપણે એક સમીકરણ લખીએ. જો તો આ સપાટી આપણે કેવી લઈએ ભાઈ? લીસી, બરોબર, લીસી સપાટીમાં. તો અહીંયા બ્લોક માટે FE દોડી દઈએ પહેલાં. તો ભાઈ કયા કયા બળ લાગે? એક તો થયું MG, આ 45, તો અહીંયા 45θ લખું છું. અહીંયા આવશે MG cos θ, આ બાજુ આવશે MG sin θ. લીસી સપાટી છે, ઘર્ષણ બળ આવે નહીં. બીજું લંબર એન, બરોબર, ઘર્ષણ બળ તણાવ બળ એવું કે આવવાનું નથી, ગતિ થાય છે નીચે તરફ, બરોબર. તો પ્રવેગ થઈ ગયો નીચે તરફ એ. તો સમય બરાબર MA નો ઉપયોગ કરીએ તો શું થઈ જાય કે ભાઈ MA = MG sin θ. તો આપણી પાસે A = G sin θ અને A1 લખીએ, બંને માટે અલગ અલગ સંકેત આપી A1. તો A1 થઈ ગયું G sin θ, એની કિંમત છેલ્લે મૂકશું આપણે. તો આપણી પાસે શરૂઆત તો 1-0, અહીંયા થઈ ગયો અંતર D અને સમય લીસી સપાટી માટે આપણે T1 લઈએ. તો પ્રવેગ થઈ ગયો. તો આપણી પાસે સૂત્ર છે ભાઈ X = V0 T1 + 1/2 A1 T1² આમાં આ તો 0 થઈ ગયો આખી આખું પદ, અને આની જગ્યાએ D મૂકી દો તો D = 1/2 A1 T1² આ સમીકરણ નંબર 1. હવે આવી ખરબચડી આપણે લઈએ અને આ જ મેથડથી પહેલાં પ્રવેગ શોધીએ, પછી આનો ઉપયોગ આપણે કરવા. પહેલાં પ્રવેગ શોધીએ, એના માટે ખરબચડી છે એટલે એક બળ હજી એડ થશે. કયું? ઘર્ષણ બળ આમાં એડ થવાનું છે. એટલે ફરીથી પાછો FB દોરવાનો હોય, ફ્રી બોડી ડાયાગ્રામ. આ MG, આ 45નો ખૂણો, તો આ 45, તો અહીંયા આવશે MG cos 45, અને આ બાજુ આવશે MG sin 45. તો થીટા લખો, વાંધો નહીં, પછી કિંમત મૂકી દેવાની એવું હોય તો, બરોબર. ચલો પછી લંબળ N, આ બાજુ પ્રવેગ છે, અહીંયા ઘર્ષણ બળ લેવું પડશે આપણે, એટલે ઘર્ષણ બળ F. તો એ ઘર્ષણ બળ આપણે આમાં એડ કરવું પડશે. તો શું લખી શકાશે હવે? કે ભાઈ MG sin 45 - F = MA. Fની જગ્યાએ μsn અને N = MG cos 45, તો થઈ ગયું MG sin 45 - Fની જગ્યા પર શું આવશે ભાઈ? μn, અને એનની જગ્યાએ MG cos 45. અને જો ગતિ કરે છે તો તમે μk પણ લખી શકો, વાંધો નથી. = MA. તો જો MM કેન્સલ થઈ ગયા તો પ્રવેગ શું વેધો ભાઈ? તો A = G sin 45 માઇનસ
म्यू जी कॉस पिस्तल। अँ आप ए टू लखी बीजा खरबर से सपाटी मैं ए टू प्रयोग बराबर ए टू तो अँ आ टू तो ए टू मिली गय। हमें सेम सूत्र वी जीरो जीरो है एक्स आवश्यक डी पर समय लेशू आप टी टू तो शू लखी हमें सूत्र एक्स बराबर वी जीरो टी टू प्लस वन हाफ ए टू टी टू स्क्वेर बराबर। तो आ एक्स जगह डी मूकी दिए आ तो जीरो थी गयी जीरो बने तो वे तो डी बराबर वन हाफ ए टू टी टू स्क्वेर समीकरण नंबर बे बराबर। एट आ लीसी सपाटी मैं दौड़ो आप एफ पी डी एम घर्षण आए ने तो डायरेक्ट आपने प्रवेग मिले जी साइन थीटा अथवा पिस्तालीस जो लखो है वांधो नहीं पिस्तालीस खूणो है तो पिस्तालीस लखी सकी आपने वी जीरो टी प्लस एफ पी डी स्क्वेर लखाय। अपनी बात थी थी कि जो अचर प्रवेगी उपयोग करव पड़े कोईपण सूत्र में तो आप पहला प्रवेग शोधी लेवा એટલે પહેલાં ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી પ્રવેગ શોધવાનો અને પછી જ આપણા અચળ પ્રવેગીના કોઈ પણ સૂત્ર તમે લઈ શકો। અત્યાર સુધી જેટલા પણ દાખલા ગણ્યા બધામાં આપણે આ જ કર્યું છે પહેલાં ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી પ્રવેગ અને પછી આ સૂત્ર કોઈ પણ તમે લો એનો ઉપયોગ કરી શકો છો। એટલે એના ઉપરથી પહેલું અંતરનું સમીકરણ મળી ગયું વન હાફ એ વન ટી વન સ્ક્વેર અને આટલું જ અંતર જો ખરબચી સપાટી હોય તો ગતિ ઘર્ષણ બળ લેવું પડે એટલે એફ તો એમ જી સાઈન પિસ્તાલીસ સમેશન એફ આ બાજુ પ્રવેગ પ્લસ આ બાજુ બળ પ્લસ લઈએ તો એમ ટુ જી સાઈન પિસ્તાલીસ માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ ટુ એફની જગ્યાએ મ્યુ કે એન અને એન બરાબર એમ જી કોસ પિસ્તાલીસ એમ એમ બધામાંથી કેન્સલ એટલે એ ટુ મળી ગયું। હવે ફરીથી સૂત્ર મૂકો સમય ટી ટુ પ્રવેગ એ ટુ વી જીરો આટલો અને એક્સ ડી તો વી જીરો જીરો થઈ ગયું આપત ભાઈ તો ખાલી વન હાફ એ ટુ ટી ટુ સ્ક્વેર તો સમીકરણ એક ને બે ડી સરખા છે લેફ્ટ સાઈડ ઉપર તો રાઈટ સાઈડ તમે સરખાઈ શકો તો આ બાજુ લેફ્ટ સાઈડ કઈ છે ભાઈ વન હાફ એ વન ટી વન સ્ક્વેર ને આ બાજુ શું છે વન હાફ એ ટુ ટી ટુ સ્ક્વેર ક્યાંથી આવ્યું ભાઈ સમીકરણ એક બરાબર સમીકરણ બે કર્યું આપણે બરાબર। ચાલો વન હાફ કેન્સલ હવે એ વન એ ટુની કિંમત મૂકો અને ટી ટુ બરાબર એન ટી વન કીધું છે ખરબચી સપાટીમાં આ અંતર કાપવા માટે લાગતો સમય ટી ટુ એ લીસે સપાટીમાં આ અંતર કાપવા માટે લાગતા સમય ટી વન કરતા એન ગણો છે એટલે ટી ટુ જગ્યાએ એન ટી વન અને એ વન એ ટુની કિંમત મૂકી દો। ચાલો તો પહેલું એ વન એ વનની જગ્યા શું છે ભાઈ આ વન આપ તો કેન્સલ થઈ ગયું એ વનની જગ્યા જી સાઈન પિસ્તાલીસ બરાબર સોરી ટી વન સ્ક્વેર રહી ગયું બરાબર ઇન ટુ ટી વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ટુ જગ્યા ઉપર જી સાઈન પિસ્તાલીસ જી સાઈન પિસ્તાલીસ માઇનસ મ્યુ જી કોસ પિસ્તાલીસ ઇન ટુ ટી ટુ જગ્યા શું મૂકીએ ટી ટુ જગ્યા એન ટી વન આખાનો વર્ગ તો માટે અહીંયા થઈ ગયું જી બાય રૂટ ટુ ઇન ટુ ટી વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી બાય રૂટ ટુ માઇનસ મ્યુ જી બાય રૂટ ટુ ઇન ટુ એન સ્ક્વેર ટી વન સ્ક્વેર હવે ટી વન સ્ક્વેર કેન્સલ થઈ ગયું તો અહીંયા ગુણો તો શું થાય એન સ્ક્વેર જી બાય રૂટ ટુ કામ કરીએ બધામાંથી જી પણ કેન્સલ કરી દઈએ એટલે કેન્સલ થઈ જાય તો હવે એન સ્ક્વેર અહીંયા ગુણો તો શું થાય એન સ્ક્વેર બાય રૂટ ટુ અને માઇનસ મ્યુ એન સ્ક્વેર બાય રૂટ ટુ મ્યુને કરતા બનાવવા માટે મ્યુ ઉપર આ બાજુ અને એ ઉપર પેલી બાજુ જવા દો તો થશે મ્યુ એન સ્ક્વેર બાય રૂટ ટુ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર બાય રૂટ ટુ માઇનસ વન બાય રૂટ ટુ થાય આ એન સ્ક્વેર બાય રૂટ ટુ અને આ થશે મ્યુ એન સ્ક્વેર બાય રૂટ ટુ આને પેલી બાજુ જવા દો એટલે પ્લસ થયું અને આ બધા બાજુ એટલે માઇનસ થઈ ગયું બંને બધામાંથી રૂટ ટુ કેન્સલ કરી દઉં તો વધે ખાલી મ્યુ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર માઇનસ વન તો મ્યુની કિંમત થઈ ગઈ એન સ્ક્વેર માઇનસ વન છેદમાં એન સ્ક્વેર ખબર પડી આમાં એટલે પહેલી ખર લીસી સપાટી માટે ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી આ સમીકરણ બનાવ્યું પછી ખરબચી સપાટી માટે ફરીથી પાછું ફ્રી બોડી ડાયાગ્રામ એના ઉપરથી બીજું સમીકરણ બનાવ્યું પછી બંને સમીકરણને આપણે સરખાવી દીધા એ વનની કિંમત અને એ ટુની કિંમત મૂકી દીધી ટી ટુની જગ્યાએ એન ટી વન જે આપ્યું છે એનો ઉપયોગ આપણે કર્યો અને પછી ખાલી સાદું પાપા માટે અમને ગુણવો બંનેને અને મ્યુઅર ઉપર પેલી બાજુ આ પદ આપણે આ બદલાવી દીધું બસ પછી તો રૂટ ટુ કેન્સલ મ્યુ એન સ્ક્વેર બરાબર એન સ્ક્વેર માઇનસ વન આ છેદમાં ઉતરે તો જવાબ થઈ ગયો એન સ્ક્વેર માઇનસ વન છેદમાં એન સ્ક્વેર જે આપણે ઘર્ષણાંક મ્યુ શોધવાનો હતો એ આપણો જવાબ આ થઈ ગયો ખાલી ફ્રી બોડી ડાયાગ્રામ
खबर पड़ी जी। जो हज बीजो दाखिल जो आज अपनी पास एक ब्लॉक है ये गति शुरू कर तड़ी आए तरह स्थिर थाय बराबर अँ गति शुरू करे ए शुरुआत वेग जीरो तड़िया पर आए तरह पर स्थिर थाय जैसे आए तरह पर जीरो वेग ले तो ब्लॉक की सपाटी और ढाणनी खरबचे सपाटी वच्चे म्यूके शोधवा फरी आकृति आपेली है अपने बराबर। तो अँ हूँ कीधु से जो अर्धो भाग अर्धो भाग टोटल तड़ी एम अर्धु अंतर अर्धु अंतर एम जो अर्धु अंतर है ये लीसी सपाटी बनेलू है आ अर्धु अंतर है ये खरबची सपाटी बनेलू बराबर। अँ आख्या को ढाड़ क्या तो लीसो क्या तो आख्या को ढाड़ खरबचो पर आ ढाड़ में बे अलग अलग भाग आप भाग है लीसो आ भाग आप खरबची सपाटी वालों तो लीसा भाग मे अंतर डी बाय टू है खरबची सपाटी मे अंतर डी बाय टू है। तो आपने कीधु कि अँ शुरू करें वेग जीरो अँ पहचे ए वेग जीरो तो आ खरबची सपाटी आगे म्यूके शोधवा क्या लीसी सपाटी में घर्षण आवा तो एमां म्यूकी आवानु नथी खाली खरबची सपाटी में म्यूकी आवानु छे। तो आज वस्तु छे जो अहींया शुरुआत नो वेग जीरो आ अंतराय पूछे डी बाय टू जो आपणी पासे प्रवेग होय आनो बराबर तो आपणे अहींया थी अहींयानो अंतिम वेग कयो थाय आ v1 आ शुरुआत नो वेग आ अंतिम वेग आ अंतर अने प्रवेग मळी जाय फ्री बॉडी डायग्राम उपरथी तो आपणे आ अंतिम वेग नो उपयोग आना माटे करी शकीए कारण के आना माटे v1 ए प्रारंभिक वेग थाय आना माटे खाली तो जो आनो अंतिम वेग ए आनो प्रारंभिक वेग थी जाए तो v1 नी किंमत मिली गई पहला भाग उपर थी पछी अहींया तो वेग जीरो छे अने आनो प्रवेग आ रीते फ्री बॉडी डायग्राम उपर थी शोधी लईशुं एटले आपणे म्यूके मिली जशे। पण पहला लीसी सपाटी माटे v1 तो शोधीए तो जो लीसी सपाटी माटे v0 बराबर 0 x बराबर d बाय 2 अने v1 बराबर v1 तो पहला अहींया फ्री बॉडी डायग्राम दौड़ दीए अने पछी प्रवेग शोधी लीए बराबर। तो आ कई सपाटी है भाई लीसी सपाटी आग तो ब्लॉक आपणो एम फरीथी पाछो mg अहींया थीटा बराबर तो अहींया थशे mg cos थीटा अहींया आवशे mg sin थीटा आ थशे लंबर घर्षण आवन नथी लीसी सपाटी खाली आटलो भाग लीए छे आपणे हाँ एटले अहींयाथी अहींया तमे लखो लखी शको आ अंतर खाली केटलुं छे भाई डी बाय टू छे तो पछी आ बाजू प्रवेग थवानो तो आप लखी सको समेशन एफ बराबर एम ए घर्षण तो आवे ने लीसी छे एटले तो थशे एम ए बराबर एम जी साइन थीटा एम एम कैंसल तो ए बराबर जी साइन थीटा तो अपनी पास v0 एक्स वी ने ए छे आमां टी हतुं तो v0 टी प्लस हाफ एट स्क्वेर आमां टी नथी कीधुं अहींया वेग अंतिम ने प्रारंभिक छे तो कयुं सूत्र लईशुं आपणे भाई तो एक्स बराबर वी स्क्वेर एटले के v1 स्क्वेर माइनस v0 स्क्वेर छेदमां 2a1 आ v0 तो कैंसल आना उपरथी v1 स्क्वेर बराबर आपणे 2a1 एक्स मळी जाय अने एक्स की जग्या डी बाय टू मूको तो माटे v1 स्क्वेर बराबर 2a1 की जगह जी साइन थीटा अने एक्स की जगह डी बाय टू आ टोटो कैंसल तो थी गयू डी इंटू जी साइन थीटा आ समीकरण एक v1 स्क्वेर राखो क्या v1 स्क्वेर नो डायरेक्ट उपयोग करशू वर्गमूल में लखी शको पण डायरेक्ट एनो उपयोग करशू आपणे तो आपणी पासे जो v1 स्क्वेर थी गयू हवे आवुं ज आपणे खरबचे सपाटी माटे लखवानुं छे कारण के आ जे v1 छे ए पहला भागनो अंतिम वेग छे तो आ बीजा भागनो कयो वेग थशे प्रारंभिक तो एनो उपयोग फरीथी आपणे करीए पण हवे फरीथी फ्री बॉडी डायग्राम दौड़िए अने आ जे अंतिम जे आपणे एपी दौड़्युं छे एमां खाली एक बळ आपणे उमेरवानुं कयुं छे खरबची सपाटी आवी जाए तो घर्षण बळ एड करवानुं छे बाकी बधुं सेम ज छे। तो आमां फरीथी आपणे फ्री बॉडी डायग्राम दौड़ी दईए तो शुं थाय तो आ एटलुं थशे आ आपणो ब्लॉक एम बराबर अहींया mg आ थीटा अहींया तो थशे अहींया mg cos थीटा अहींया mg sin थीटा लंबळ n अहींया घर्षण आवशे fk बराबर अने प्रवेग आ बाजू थशे तो समेशन f बराबर mn उपयोग करिए तो समेशन f एटले आ बाजू प्लस बळ तो आवशे mg sin थीटा माइनस fk बराबर ma fk जगह म्यूके n અને n બરાબર mg cos થીટા મૂકી દો તો શું થશે mg sin થીટા માઇનસ મ્યુ કે mg cos થીટા
बराबर एम ए, तो एम एम बदा मे कैंसल, तो ए थी गयु जी साइन थीटा माइनस म्यू के जी कॉस थीटा। तो फरीथी सेम सूत्र तमे लखी शको वी जीरो, तो जी सॉरी अहीं थाना माटे जोवानो हवे, तो हवे वी जीरो बराबर आपणा माटे वी वन थी गयुं, पछी वी तो जीरो अहीं ब्लॉक स्थिर थाय एवुं कीधुं छे आपणने, जो रकम सपाटी क्या गयुं त्यारे स्थिर थई जाय छे तळी आवे त्यारे, एटले अंतिम वेग वी टू बराबर जीरो बराबर। चलो पछी ए आपणने खबर छे अने आपणे शोधवा एक्स बराबर डी बाय टू, ए पण खबर छे आटो भाग डी बाय टू, तो फरीथी सेम सूत्र लईए तो x बराबर એટલે કે d by 2 बराबर v square એટલે 0 minus v1 square ના છેદમાં 2e બરોબર। તો શું થશે જો 2 2 કેન્સલ, આ a સામે જાય તો શું થશે d into a बराबर minus v1 square, તો એની જગ્યાએ શું લખી દીધી આપણે કે ભાઈ d કૌંસમાં g sin theta minus mu k g cos theta, અને v1 square ની જગ્યા ઉપર ફરીથી बैठे बैठू डी जी साइन थीटा, तो माइनस डी जी साइन थीटा, तो आ डी जी साइन थीटा माइनस डी सॉरी डी जी साइन थीटा माइनस डी म्यू के जी कॉस थीटा, ने हुआ तो बदा मे जी कॉमन निकले उच्चे तो कैंसल कर दिए, तो अँ तो डी साइन थीटा माइनस म्यू के टेन थीटा माइनस डी साइन थीटा, माइनस डी साइन थीटा बदलाओ ए प्लस डी साइन थीटा ए थी जाए टू डी साइन थीटा, आ माइनस म्यू के पीली बात जवा दो तो म्यू के कॉस थीटा, आना ઉપરથી म्यू के ની કિંમત આપણને મળી જાય સાઈન છેદમાં આવે તો શું થઈ ગયું, શું થઈ ગયું 2 અહીંયા dd પણ કેન્સલ, વાંધો નહીં ચાલો 2 d sin થીટા અપોન cos થીટા, તો શું થઈ તો અહીંયા અહીંયા d કેન્સલ અહીંયા રહી ગયું, d કેન્સલ થઈ જાય ડાયરેક્ટ, તો પછી d લખવાની જરૂર છે જ નહીં डायरेक्ट, क्या डी बने में लागू पड़ से अँ डी लखो एना करता आखो कैंसल कर दो तो थे टू साइन थीटा बराबर म्यू के कॉस थीटा, अँ डी आवा नहीं तो शू आ जवाब आप टू टेन थीटा, हाँ आप जवाब थी गो ए प्रमाण रकम में कीधु ए प्रमाण शांति गणवा जो फरी जो शू कीधु आपने कीधु अर्धो भाग लीसो अर्धो भाग खर्च पोचो है तो अँ स्थिर अँ स्थिर बराबर, तो म्यू के शोधो तो पहला आटला भाग उपयोग करो, शुरुआत तो वेग जीरो अंतिम वेग वी वन थे तो पहला प्रवेग शोधी लो, कारण जो तमारे आपड़ा अचल प्रवेगी कोई पण दाखला गणवा होय तो पहला प्रवेग शोधवो पड़े आपणे, तेना माटे प्रवेग शोधवा माटे एफ बीडी दोर देवानो लिस्सा भाग माटे, एटले घर्षण आवन नथी तो डायरेक्ट ज लखी शको एम ए बराबर एम जी साइन थीटा, एटले ए मळी गयुं जी साइन थीटा, हवे तमे लखी शको वी जीरो जीरो अंतर डी बाय टू अने वेग अंतिम वी वन अने आपणी पासे प्रवेग थई गयो ए, तो आनो उपयोग तमे करो तो ए वन लिखू छे तो अँ आप ए वन लखी शकीए बराबर, ए वन अथवा अँ लखो वांधो नहीं बराबर, तो एनी जगह पर जी साइन थीटा आप मूक दीद एक्स जगह डी बाय टू तो कैंसल, तो थी गयु डी जी साइन थीटा, आ थी गयो अंतिम वेग, बीजा भाग ना प्रारंभिक वेग कहवाय, तो आ प्रारंभिक वेग आ अंतिम वेग जीरो एक्स पाछो डी बाय टू खाली प्रवेग वे दो तो खर बचवी माटे फरीथी पाछो एफ बीटी दौड़ी दो बराबर एम जी साइन थीटा माइनस एफ के बराबर एम एफ के बराबर म्यू की एन अने एन बराबर एम जी कॉस थीटा, कारण के जे गति थाय एक्स एक्स में थवानी वाय एक्स में थवानी नथी तो साम सामना बळ सरखाई शकीए आपणे, एटले एनी जग्याए म्यू जी एम जी कॉस थीटा, एम बधामांथी कैंसल तो आ थई गयो आपणो प्रवेग जी साइन थीटा माइनस म्यू के जी कॉस थीटा। हवे शुरुआत तो वेग जे वी वन हतो ए, अंतिम वेग जीरो, ए बराबर आपणो प्रवेग, एक्स बराबर डी बाय टू, तो फरीथी पाछू एक्स बराबर वी स्क्वेर माइनस वी जो स्क्वेर बाय टू एनो उपयोग करो तो एक्स छे टी बाय टू, वी एटले अंतिम जीरो अने वी वन स्क्वेर छेदमां टू ए, आ टू टू जाए ए सामे तो डी ए बराबर माइनस वी वन स्क्वेर डी एम ना एम, अने जगह काउंसमां लखवानुं छे काउंस जोजो, हा वी वन स्क्वेर जगह माइनस डी जी साइन थीटा आवी जोय, हवे डी बन्नेमांथी कैंसल जी बधामांथी कॉमन कैंसल तो वेधू खाली साइन थीटा माइनस म्यू के कॉस थीटा बराबर माइनस साइन थीटा, माइनस साइन थीटा बाजू एटले प्लस साइन थीटा एटले टू साइन थीटा, अने माइनस पेली बाजू तो प्लस म्यू के कॉस थीटा, तो थई गयुं टू साइन थीटा बराबर म्यू के कॉस थीटा, आ छेदमां आवे टेन तो शू थई गयुं म्यू के बराबर टू टेन थीटा बराबर। जो हवे नेक्स्ट जोईए, जो हवे कंईक अलग कॉन्सेप्ट जोईए, हा बे ब्लॉक्स आपेला छे आपणे जो, तो म्यू वन अने म्यू टू ना जुदा जुदा किस्साओ माटे बने ब्लॉक ना
પ્રવેગ અને બે બ્લોક વચ્ચે લાગતું સંપર્ક બળ એટલે જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય તો આ જે સંપર્ક બળ લાગે છે એન જોજો લંબર નહીં હું કે સંપર્ક બળ બોલું છું તો એન તમારે શોધવાના છે આના જુદા જુદા કિસ્સા માટે આ એમ વન અને એમ ટુ એમાં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે જો લખવું લખી રાખજો કે આ બે વચ્ચે સંપર્ક બળ લાગે ક્યારે કે જ્યારે એમ ટુ એ એમ વન ને ધક્કો મારે ત્યારે જ એન લાગે જો ખાલી કોન્ટેક્ટમાં રહીને આમ કોન્ટેક્ટમાં આમ ગતિ કર્યા કરતા હોય તો એન લાગવાનું નથી એન માત્ર ત્યારે જ લાગે કે જ્યારે ઉપરનો જે એમ ટુ નો દળનો દળ બ્લોક છે એ એમ વન ઉપર ધક્કો મારે તો જ એન લાગે એટલે જો નોટ લખ્યો લખી રાખજો કે જ્યારે એમ ટુ એમ વન ઉપર ધક્કો લગાડે ત્યારે અને માત્ર ત્યારે જ બંને વચ્ચે એન લાગે બાકી લાગે નહીં તો આપણે એન યુના જુદા જુદા કિસ્સા લેવાના છે આ બંને માટે ક્યારેક આ મોટું હશે ક્યારેક આ મોટું હશે અને ક્યાં તો બંને સરખા સરખા હોય ત્રણ કિસ્સા જોવાના છે તો જોજો હા સૌથી પહેલો કિસ્સો કે મ્યુ ટુ લેસ ધેન મ્યુ વન જો આ નાનું હોય આ મ્યુ ટુ નાનું હોય તો આનું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું અને મ્યુ વન મોટો છે અહીંયા તો આનું ઘર્ષણ બળ મોટું તો એમ વન બ્લોકને ઘર્ષણ વધારે લાગે અને જેટલું ઘર્ષણ વધારે એટલો બ્લોક ધીમે ધીમે જાય અને એમ ટુ બ્લોકનું ઘર્ષણાંક નાનું છે તો ઘર્ષણ બળ પણ નાનું થઈ ગયું જો ઘર્ષણ બળ નાનું હોય તો ઝડપથી ગતિ કરે એનો મતલબ કે આ ઝડપથી ગતિ કરશે અને ધીમે ધીમે એટલે પેલો ભાઈ ધીમે ધીમે જાય અને પેલો ભાઈ ઝડપથી આવે એટલે સાથે ટકરાશે સાથે ટકરાય એટલે ફોર્સ લગાડે અને બંને પછી સાથે ગતિ કરશે અને આ દરમિયાન આ બ્લોક છે આના ઉપર ધક્કો મારે છે એટલે એન લાગશે એવું આપણે કહી શકીએ ફરીથી જો હું સમજાવું છું અહીંયા મ્યુ વન મોટું છે એટલે અહીંયા ઘર્ષણાંક મોટો તો ઘર્ષણ બળ પણ મોટું જો ઘર્ષણ બળ અહીંયા મોટું હોય તો આમ બ્લોક ધીમે ધીમે ગતિ કરે હવે મ્યુ ટુ નાનું છે તો ઘર્ષણ બળ બીજા માટે નાનું લાગે જો ઘર્ષણ ઓછું લાગે તો ઝડપથી ગતિ કરશે તો આ ઝડપથી ગતિ કરતો કરતો નીચે આવે અને પેલો ભાઈ ધીમે ધીમે આવે તો બંને શું થશે આ ઝડપથી આવે ધીમે ધીમે જાય તો બંને અથડાશે અથડાય એટલે આના ઉપર ફોર્સ લગાડે જેને લંબળ આ સોરી સંપર્ક બળ આપણે એન લાગે છે એવું આપણે કહી શકીએ હમણાં જ મેં કીધું કે જો બીજો એના ઉપર ધક્કો લગાડે તો અને તો જ એન લાગ નકે લાગે નહીં તો આ કિસ્સામાં ધક્કો મારે છે કારણ કે આ ઝડપથી આવે છે આ ધીમે ધીમે જાય છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા એન લાગશે તો એન શોધવા માટે સૌથી પહેલાં આપણે પ્રવેગ શોધવો પડશે કારણ કે એન આ એમ વન આના ઉપર લગાડે એટલું જ એમ ટુ આના ઉપર લગાડવાનું છે તો આ બંનેમાંથી કોઈ પણ એકનો તમે જો ફ્રી બોડી ડાયાગ્રામ દોરશો ક્યાં તો એમ વનનો ક્યાં તો એમ ટુનો તો તમે એન મળી જશે પણ એ ફ્રી બોડી ડાયાગ્રામ માટે તમારે પ્રવેગની જરૂર પડશે સમેશન એફ બરાબર એમ એ કરશો એમાં પ્રવેગ જોઈશે ને તો એ પ્રવેગ લેવા માટે બંને સાથે જ ગતિ કરવાના છે હવે તો આખું તંત્ર તમે લઈ શકો તો તંત્ર એટલે એમ વન પ્લસ એમ ટુ તો આવું જ્યારે બંને સાથે ગતિ કરતા હોય તો તમે એને આખું તંત્ર લઈ લેજો જ્યારે બંને સાથે ગતિ કરતા હોય અથવા બંનેનો પ્રવેગ સરખો હોય તો તમે એવું કહી શકો કે આખું તંત્ર છે તો તંત્ર દોડવું આપણે તો તંત્રનો એફ એડો નાખો તો એમ વન પ્લસ એમ તંત્ર હોય તો એ તંત્ર ઉપર જે બળ લાગતા હોય એ જ લેવાના એકબીજા અંદર લાગતા હોય એ નહીં અહીંયા જે એન છે એ માત્ર એમ વન એમ ટુ વચ્ચે લાગે છે બરોબર તો એ લેવાની જરૂર નથી તો તંત્ર આખું જે હોય તો એ આખા તંત્ર ઉપર જે બળ લાગતા હોય એ જ લેવાના તો પહેલું વજન બળ એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ જી એના બે ઘટક એક આવશે એમ વન પ્લસ એમ ટુ જી કોસ થીટા અને બીજું આવશે એમ વન પ્લસ એમ ટુ જી સાઈન થીટા પછી બીજું બળ આવે છે લંબળ આખા તંત્ર ઉપર જ લાગે છે એન ડેશ પછી નીચે તરફ જાય તો બંને સપાટી ઉપર તરફ ઘર્ષણ લાગે તો ટોટલ ઘર્ષણ થઈ જાય બેના સરવાળા જેટલું એફ વન અને એફ ટુના બરોબર પ્રવેગ નીચે તરફ છે તો સમેશન એફ બરાબર એમ એ કહી લો તો શું થાય એમ વન પ્લસ એમ ટુ જી સાઈન થીટા માઇનસ એફ વન એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ વન પ્લસ એમ ટુ એ હવે એફ વનની જગ્યાએ શું આવે એફ વન એટલે ખાલી પહેલા બ્લોકનું ઘર્ષણ બળ ખાલી પહેલા બ્લોકનું તો આવશે મ્યુ વન એન વન અને એન વન બરાબર એન વન બરાબર એમ વન જી કોસ થીટા તો થઈ ગયું એફ વનની જગ્યા ઉપર પહેલું પદ એમના એમ એમ વન પ્લસ એમ ટુ જી સાઈન થીટા માઇનસ એફ વનની જગ્યાએ મ્યુ વન એન વન અને એન વન બરાબર તમે જો આનો દોરો એફ ડી તો ખબર પડે ને એમ વન જી તો અહીંયા આવશે એમ વન જી કોસ થીટા તો અહીંયા આવે એન વન તો એન વનની જગ્યાએ થઈ ગયું એમ વન જી કોસ થીટા તો માઇનસ મ્યુ વન એમ વન જી કોસ થીટા એવું જ આવે એફ ટુ માટે માઇનસ મ્યુ ટુ એમ ટુ જી કોસ થીટા મ્યુ ટુ એમ ટુ જી કોસ થીટા
इज इक्वल टू एम वन प्लस एम टू ए एम वन प्लस एम टू गुणाकार में सामे जाए तो भागाकार में। तो आ बधी किंमत तमने आपेली हशे तो सौथी पहला प्रवेग मिली गयो, हवे प्रवेग मिली गयो तो तमे बेमाथी कोई पण एकनो एफ बी डी दोड़ो तो तमने एन पण मळी जशे। तो जो मैं दौड़ू छे एम वन माटे तो एम वन जी बे भाग एम वन जी कॉस एम वन जी साइन घर्षण खाली ए खाली एम वन की बात थाय छे अत्यारे। पछी अहीं एम टू एम वन पर संपर्क बल एन लगाशे तो ये बल लागशे अहीं एन अने प्रवेग नीचे तरफ पड़ी खबर ले मन पर पहलू वजन बे भाग पची लंबर पची घर्षण बल अने आ संपर्क बल एम टू जोड़ती आयु ने एटले जे एना उपर लगाड़े ए तो शू थे यू एन प्लस एम वन जी साइन थीटा माइनस एफ वन इज इक्वल टू एम वन ए एन बैठे बैठू एफ वन बराबर म्यू वन एन डेस अने एन डेस बराबर एम वन जी कॉस थीटा ले म्यू वन एम वन जी कॉस थीटा इज इक्वल टू एम वन ए। तो एने करता बनाओ आपेली बाजू माइनस आपेली बाजू प्लस बधी किंमत आपेली हो एन पण मिली जाए। आ तमने खाली समझावा माटे कॉन्सेप्ट ने दाखला स्वरूपे लीधेलो छे, अहीं मैं किंमतो लीधी नथी। जो दाखला स्वरूपे लेवू हो तो थीटा म्यू वन म्यू टू एम आनी किंमत तमने आपवामां आवे, पण आ तो मारे तमने कॉमन कॉन्सेप्ट शीखवाड़वो छे, पछी भले गमेलो दाखला आवे आ कॉन्सेप्टना तमने आवड़े ज, खाली कॉन्सेप्ट मारे तमने समझावो छे ने मैं दाखला स्वरूपे लीधेलो छे। तो सौथी पहेलो किस्सो के म्यू टू नानू हतुं अने म्यू वन केवुं हतुं मोटू, तो झड़पथी नीचे आव्युं आनी साथे अथराणु अने बंने साथे गति करवा लागी, अने अथराणु एटले आ एन लागवानुं छे। तो ज्यारे पण साथे गति करे अथराए पछी बराबर, तो आखू तंत्र लई लेवानो, आखू तंत्र लईने पहेला ए शोधी लेवानो अने पछी कोई पण एकनो फ्री बॉडी डायग्राम लईने तमे एन शोधी शको छो, बराबर छे। पछी जो बीजो किस्सो के जो बंने सरखा होय, आमां खास जोजो कि बंने सरखा होय तो एनो मतलब बंने माटे घर्षण बळ सरखू सरखू लागे। जो घर्षण बळ सरखू सरखू लागे तो एनो मतलब शुं थयो कि बंने एक साथे सरखी सरखी प्रमाणमां जवाना, पेलो भाई एना ઉપર ધક્કો નહીં માર્યા હવે, કારણ શું હતું પહેલા ભાગમાં પેલો જોરથી આવતો હતો અને પેલો ભાઈ ધીમે ધીમે જતો હતો એટલે ધક્કો લાગતો હતો, પણ આ કિસ્સામાં બંને સાથે સાથે આમ જ ગતિ કરવાનું, કોઈ એકબીજા પર ધક્કો લગાડવાના નથી, બંને એક સાથે ચાલવાના છે, જો સાથે ચાલે તો કોઈ ધક્કો લાગવાનો નથી। તો મેં ખાસ કીધું હતું એમ લાગે ક્યારે કે જો ધક્કો લાગે તો, પણ સાથે સાથે જતા હોય તમે તો એકદમ કોઈ ધક્કો લાગવાનો નથી, જો ધક્કો ના હોય તો એન બરાબર ઝીરો, કારણ કે બંને સાથે ગતિ કરે આ રીતના સિમ્પલ આમ જ જાય છે। જો આમ જતા હોય જોરથી ટકરાય તો એન લેવાનો, અહીંયા ટકરાતા છે જ ને, સિમ્પલ જ જાય છે, અહીંયા ફોર્સ લાગે નહીં, આ બંને ઉપર કોઈ ફોર્સ ના લાગે, કારણ કે જેટલા પ્રવેગ ત્યાં જાય એટલા જ પ્રવેગ ત્યાં જવાનું છે, બરોબર, એટલે બંને ઉપર કોઈ ફોર્સ લાગે નહીં, જો ફોર્સ લાગે નહીં તો સંપર્ક ફોર્સ લેવાની કોઈ જરૂર નથી એટલે સંપર્ક બળ થઈ ગયું ઝીરો। હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ આપણને ખબર કે જેટલો પ્રવેગ આનો એટલો જ પ્રવેગ આનો, તો કોઈ પણ એકનો એફ બી ડી દોડી દેવાનો થશે, તો આપણે એમ વન દોડી અહીંયા જો તો એમ વનનો પહેલો ઘટક એમ વન જી કોસ થીટા, બીજો ઘટક એમ ટુ જી સાઇન થીટા, બીજું ફ્રિક્શન ઉપર તરફ ખાલી એમ વનની વાત છે તો ખાલી એમ વનનું ફ્રિક્શન લેવાનું લંબર એન ડેસ, અને આ બાજુ પ્રવેગ છે એટલે એ, અહીંયા ભૂલથી પણ એન લગતા નહીં કારણ કે એન લાગે નહીં, તો થઈ ગયું આ બાજુ સમેશન એફ બરાબર એમ એ, તો એમ વન જી સાઇન થીટા માઇનસ એફ વન ઇઝ ઇક્વલ ટુ એમ વન એ, એમ વન જી સાઇન થીટા એફ વનની જગ્યાએ મ્યુ વન એન અને એન બરાબર એમ વન જી કોસ થીટા, બધામાંથી એમ વન કેન્સલ એટલે પ્રવેગ થઈ ગયો એ, બરાબર છે। પછી જો ત્રીજો ભાગ મ્યુ ટુ ગ્રેટર દેન મ્યુ વન, તો હવે આ મ્યુ ટુ મોટું છે અને મ્યુ વન નાનું છે, જો આ નાનું હોય તો આના ઉપર જે પણ ઘર્ષણ લાગે છે, બરાબર, આના ઉપર જે પણ ઘર્ષણ લાગે છે ઓછું થઈ જાય, અને આના ઉપર મ્યુ ટુ મોટું છે તો ઘર્ષણ મોટું થઈ જાય, તો અહીંયા ઘર્ષણ ઓછું એમ વનમાં, જેટલું ઘર્ષણ ઓછું એટલો ઝડપથી ગતિ કરશે, જેટલું ઘર્ષણ વધારે એટલો ધીમે ધીમે જાય, મતલબ જો આનું ઘર્ષણ મોટું હોય તો ઓબ્વિયસલી છે આનો પ્રવેગ ઓછો થઈ જાય, એટલે એ વન ગ્રેટર ધેન એ ટુ કહી શકો, એટલે આ ફટાફટ જાય આ ધીમે ધીમે, એટલે ફટાફટ પેલો જાય તો ધીમે ધીમે આવે, એટલે કદી પણ ભેગા થાય નહીં, જો ભેગા થાય નહીં તો સંપર્કમાં રહેવાના નથી, તો સંપર્ક ફોર્સ પાછું ઝીરો, એટલે આ કિસ્સામાં પણ એન બરાબર ઝીરો, એટલે એન ઝીરો થઈ ગયું।
હવે વાત કરીએ પ્રવેગની, તો પ્રવેગ બંને અલગ અલગ ગતિ કરવાના, કેમ કે પેલો ધીમે ધીમે આવવાનો અને પેલો ફાસ્ટ જવાનો, તો પ્રવેગ અલગ અલગ આવે. તો જો અલગ અલગ ગતિ કરતા હોય, અલગ અલગ પ્રવેગ હોય, તો બેના એફ બીડી અલગ અલગ દોરવા પડે. તો તમે જો પેલા એમ મને દોરો એફ વળી, એફ પીડી બેટે બેઠો આજ આવશે ફ્રી બોડી ડાયાગ્રામ, તો પાછો પ્રવેગ તો આજ આવવાનો, એ બરાબર જી સાઈન થીટા માઇનસ મ્યુજિક કોસ થીટા. અને આવું જ બેઠે બેઠું તમે જો એમ ટુ માટે લેશો, તો આ જ ઘટકો આવવાના છે. ખાલી એમ વનની જગ્યાએ એમ ટુ લખવાનું અને એફ વનની જગ્યાએ એફ ટુ, તો એફ ટુ બરાબર મ્યુ ટુ, મ્યુ ટુ આવશે અને એન એસ જગ્યાએ પાછું એમ ટુ જી કોસ થીટા. તો મ્યુ ટુ એમ ટુ જી કોસ થીટા, એમ ટુ બધું કેન્સલ થઈ જાય, તો પ્રવેગમાં જી સાઈન થીટા માઇનસ મ્યુ ટુ જી કોસ થીટા આવે. એટલે એ ટુ આપણને આવું જ મળે, ખાલી મ્યુની જગ્યાએ મ્યુ ટુ, કારણ એફ પીડી તો આ જ છે, ખાલી એમની જગ્યાએ એમ ટુ લખવાનું હતું અને મ્યુની જગ્યાએ મ્યુ ટુ. એટલે અલગ અલગ પ્રવેગ હોય ત્યારે હંમેશા અલગ અલગ એફ પીડી દોડી દેવાના, બરાબર છે. હવે તો આ થઈ ગયું આપણું થોડો તંગ કિસ્સા, જો મ્યુ ટુ નાનું હોય, જો સરખું હોય અને મોટું હોય. તો આના એકાદ બે દાખલા મારે તમને ગણાવવા છે, એના પહેલાં તમે બંને બોર્ડ લખી દો. ચાલો ફટાફટ લખાઈ ગયું. જો હવે દાખલા જોઈએ. જો તો આ બે બ્લોક છે, 2 kg 4 kg દોરી વડે જોડેલા છે, તો એવું કહે છે 2 kg અને 4 kg બંને પર એકબીજા વડે લાગતું સંપર્ક બળ. જો અથડાતા હશે તો સંપર્ક બળ લાગવાનો, તો સંપર્ક બળ શોધવાનું છે. અને જો ટી દોરીમાં હોય તો ટી શોધવાનો અને પ્રવેગ પણ તમારે શોધવાના છે. તો સૌથી પહેલાં જો અહીંયા આ મ્યુ વન નાનું છે અને મ્યુ ટુ મોટું છે, તો આનું ઘર્ષણ ઓછું લાગે, આનું ઘર્ષણ વધારે લાગે. ઓબ્વિયસલી આનું ઘર્ષણ ઓછું તો ઝડપથી નીચે આવશે, અને આનું ઘર્ષણ વધારે તો ધીમે ધીમે નીચે જાય, તો ઝડપથી આવીને આના સાથે અથડાઈ જશે અને અથડાઈ જઈને સંપર્ક બળ તો લાગવાનું જ છે. પરંતુ આ જો ઝડપથી નીચે આવે તો દોરી ઢીલી પડી જાય. આ ધીમે ધીમે જાણ ઝડપથી આવે તો દોરી ઢીલી પડી ગઈ ને, અને તણાવ પર ક્યારે લેવાય, હંમેશા દોરી ખેંચાઈ લીધી સ્થિતિમાં હોય તો અને માત્ર તો જ તણાવ પર લેવાય, ના કે લેવાય નહીં. તો અહીંયા ઢીલી દોરીમાં તણાવ પર લાગવાનું નથી. એટલે આ ફોર્સ તો એક તો 0 થઈ જ જવાનું આપણું, એટલે આનું તો કેન્સલ થઈ ગયું. ફરીથી કહું છું, ટી લેવાય ક્યારે, કે જ્યારે દોરી ખેંચાયેલી સ્થિતિમાં હોય ત્યારે. પણ અહીંયા ઘર્ષણ ઓછું લાગવાનું એટલે ફટાફટ નીચે આવવાનો, એટલે આ દોરી ધીમે ધીમે શું થશે, ઢીલી પડવાની અને પછી અથડાઈ જવાનો બ્લોક, એટલે તણાવ પર લાગવાનું છે જ નહીં, બરાબર. તો હવે બંને અથડાઈ ગયા, અથડાયા પછી બંને સાથે ગતિ કરશે. તો આપણે હમણાં જ જોયું હતું પહેલા કિસ્સામાં કે જો બંને અથડાઈ જાય, કારણ કે પહેલાંનો પ્રવેગ વધારે હોવાનો, એ પહેલાં ઝડપથી આવશે પછી અથડાશે અને પછી સાથે ગતિ કરશે. તો જ્યારે આવો કોઈ કિસ્સો હોય તો બંને સાથે ગતિ કરે છે અથડાયા પછી, બરાબર, તો એક તંત્ર સ્વરૂપે લઈ લેવાનું. તો આને આપણે તંત્ર લઈ લઈએ આખે આખું. તો 2 + 4 બરાબર 6 થાય. તો પહેલો ઘટક m1 + m2g, એનો પહેલો ઘટક કોસ થીટા, બીજો ઘટક સાઈન થીટા, બંનેના ફોર્સનો સરવાળો ઘર્ષણ એફ1 અને એફ2. પછી પ્રવેગ આ બાજુ નીચે આવવાનો, એ અહીંયા ભૂલથી એન લેતાને જે લાગે, કારણ કે સંપર્ક બળ પછી શોધે, પહેલાં પ્રવેગ જોઈએ. પ્રવેગગત તમને એન મળવાનું નથી, અને આ એન જે હશે એકબીજામાં, એ બંને એકબીજા ઉપર લગાડતા હશે, આમ લગાડતા હોય, અને એ બળ આપણે લેવાના નથી. માત્ર કયા બળ લેવાના, કે જે આખા તંત્ર ઉપર લાગતા હોય એ જ. તો એક F1, F2 ને MG ના બે ઘટક. તો હવે સમેશન F બરાબર MA લો. તો પહેલું તો આપણે ખબર પડી કે અહીંયા મ્યુ1 ઓછું છે, મ્યુ2 વધારે છે, તણાવ બળ તો 0. હવે બીજા માટે સમેશન F બરાબર MA લઈ લો. તો આ થશે ફોર્સ પ્લસ બંને માઇનસ ઇઝ ઇક્વલ ટુ m1 + m2a, અને NS બરાબર m1 + m2g cos થીટા છે. તો F1ની જગ્યાએ અલગ અલગ લખજો. હવે F1ની જગ્યાએ μ1 n1 અને F2ની જગ્યાએ μ2 n2. તો n1ની જગ્યાએ m1g cos થીટા અને μ2ની જગ્યાએ n2ની જગ્યાએ m2g cos થીટા. તો આ બેઠે બેઠું m1 + m2 = 6g, આ થીટા 30 છે, બરાબર. તો sin 30 માઇનસ F1ની જગ્યાએ μ1 mg cos થીટા. તો એમ μ1 એટલે કયા કેજી માટે, 4, એટલે 4 × g cos 30 માઇનસ μ2 m2g cos થીટા, m2 એટલે 2 kg માટે, તો 20 cos 30 લખી શકો. અને આ છેદમાં આવી ગયું, એ 6 છેદમાં સાદરૂપ ખાલી આપી દેવાનું છે. તો જવાબ તમને 2.98 મીટર પર સેકન્ડ² મળી જશે. આ થઈ ગયો તમારો પ્રવેગ, કારણ કે જ્યાં સુધી તંત્રનો પ્રવેગ નહીં મળે ત્યાં સુધી તમને એન મળવાનું નથી. આ જે એન છે
બરોબર તો હવે તમને પ્રવેગ મળી ગયો એટલે જ્યારે પણ ધક્કો લાગે અને સાથે ગતિ થાય તો પહેલાં તંત્ર લઈ લેવાનું અને પ્રવેગ શોધી લેવાનો મળી ગયો પ્રવેગ હવે તમે કોઈ પણ એકનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોડી શકો તમે એનો દોડો કે અથવા આનો દોડો કારણ કે જેટલો એન પીલી બર લાગે એટલો જ એના બર લાગવાનો છે તો કોઈ પણ એકનો એફ પીડી દોડી દો તાર 2 કેજીમાં દોડ્યો છે તો 2 કેજીનું વજન બળ 2g 2 ઘટકો લંબ n1 ડેશ ઘર્ષણ બળ અહીંયા 2 કેજી માટે છે અને 2 કેજી માટે μ2 એટલે અહીંયા F2 લખવાનું છે હવે એક પણ બીજું એડ કયું થશે તો 4 કેજી આના ઉપર જે સંપર્ક બળ લગાડે છે એન એ એન તમારે આમાં એડ કરવાનું છે તો એન અહીંયા આવી ગયું તો સમેશન એફ બરાબર એમ એ તો આ બંને પ્લસ એટલે એન પ્લસ 2g sin 30 અને F2 માઇનસ F2 જગ્યાએ μ2 એન અને એન બરાબર 2g cos θ ઇઝ ઇક્વલ ટુ એમ એ એમ એટલે 2a તો આ થઈ ગયું 20 sin 30 એટલે 1 હાફ μ2ની કિંમત 0.3 આ 20 આ √3/2 પ્લસ એન બરાબર 2 એન જગ્યાએ 2.90 લઈ લો સાદરૂપ આપો એટલે એન બરાબર 1.15 ન્યૂટન તમને જવાબ મળી જાય એટલે જ્યારે પણ આવો કોઈ કિસ્સો દેખાય અથડાઈને પછી ચાલે છે તો પહેલાં તંત્રનો પ્રવેગ અને પછી કોઈ પણ એકનો ફ્રી બોડી ડાયાગ્રામ ઉપરથી એન શોધી લેજો બરાબર છે એટલે આ 0 આ પ્રવેગ મળી ગયો અને પહેલાંનો જવાબ આપણને મળ્યો 1.15 ન્યૂટન હવે આવો જ દાખલો બીજી રોજો બીજી વેરાયટીનો આ સેમ 2 કેજી અહીંયા 4ની જગ્યાએ 1 કેજી છે આ 0.4 અને 0.2 આ 45 તો બે વસ્તુ કીધું છે ટી અને બંને બ્લોકનો સામાન્ય પ્રવેગ સામાન્ય એટલે બંનેનો સાથે જે ચાલતો હોય એ પ્રવેગ તો રકમ જ આપણને કહી દીધું છે કે બંને સાથે સાથે ગતિ કરે છે ધક્કો લાગતો નથી તો અહીંયા જો તમે જોઈ શકો કે ભાઈ આનું ઘર્ષણ ઓછું સોય વધારે એટલે આ ધીમેથી જશે અને આનું ઘર્ષણ ઓછું છે તો આ ઝડપથી જશે તો આ ઝડપથી જાય આ ધીમે ધીમે જાય તો દોડી ખેંચવાની તો તણાવ પર આમાં લાગશે એટલે આમાં તણાવ પર લાગશે અને બીજું બંને સામાન્ય પ્રવેગ કીધો છે સામાન્ય મતલબ કોમન બંનેનો એક સરખો પ્રવેગ છે એવું રકમમાં કહી દીધું છે એટલે વધારે મગજ વિચારવાનો નથી એટલે એવું વિચારતા નહીં કે સર પ્રવેગ અલગ લઈએ કે સરખો રકમમાં જ કીધું છે સામાન્ય તો છે જ મતલબ પ્રવેગ સરખો એવું આપણે કીધેલો છે તો શું કરીએ સરખો પ્રવેગ હોય આપણી વાત થઈ હતી જો સરખો પ્રવેગ હોય તો તમે એક જ તંત્ર લઈ શકો છો તો બંને બ્લોકનો સામાન્ય પ્રવેગ માટે આખું તંત્ર આપણે લઈ લઈએ તો 2+1 આખું તંત્ર તે આખા તંત્રનું વજન બ 3g 3g cos 3g sin 45 આખા તંત્ર ઉપર જે લંબા લાગે છે એ અને બંનેનો ઘર્ષણ બળ F1 F2 સમેશન એફ બરાબર એમ એ તો 3g sin 45 માઇનસ F1 માઇનસ F2 બરાબર 3a તો 45 એમના એમ F1ની જગ્યાએ μ1 n1 અને n1 બરાબર શું થાય m1g cos 45 પણ F1 એટલે આપણે આના માટે લઈએ છીએ m1 છે 1 એટલે થાક ડાયરેક્ટ શું વધે ખાલી g cos 45 હજુ જ F2 એટલે μ2 n2 જગ્યાએ μ2g cos 45 અને μ2 એટલે કેટલો m2 એટલે 2 g cos 45 ઇઝ ઇક્વલ ટુ 3m ના m તો આ 3g એટલે 10 30 1/2 μ1 એટલે 0.4 આ g cos 45 માઇનસ μ2 એટલે 0.2 આ 2g એટલે 20 cos 45 એટલે 1/√2 ઇઝ ઇક્વલ ટુ 3a સાદરૂપ આપી દો એટલે પ્રવેગ મળે 22/3√2 મીટર પ્રતિ સેકન્ડ એટલે પ્રવેગ મળી ગયો હવે કોઈ પણ એકનો એફ પીડી દોડી દો એટલે તણાવ બળ પણ મળી જશે તો શું થશે m2g sin 45 તમે m2માં દોડો છો ને બરોબર તો m2 માટે m2gના 2 ઘટક cos 45 sin 45 પછી m2નું ઘર્ષણ બળ ખાલી લેવાનું F2 અને તણાવ બળ લાગશે હવે કયું T યાદ રાખજો હા આ ધીમે ધીમે આવે છે આ ઝડપથી જાય છે દોડી ખેંચાવાની છે એટલે ઓબ્વિયસલી પેલું ખેંચે એટલે સાથે ગતિ કરશે એટલે પ્રવેગ એક લેવાનો અને દોડીમાં તણાવ પણ થશે એટલે પહેલાં તંત્ર લઈ લીધું આખે આખું કારણ કે દોડી ખેંચાય એટલે પેલો જોરથી ખેંચશે એટલું જ આવવાનું નીચે એટલે બંને સાથે જ ગતિ કરવાના એક સરખા પ્રવેગથી અહીંયા ધક્કો નથી લાગતો પણ તણાવને લીધે બંને સાથે આવે છે તો સરખો પ્રવેગ છે મતલબ તમે આખે આખું તંત્ર લઈ શકો એટલે પ્રવેગ મળી જાય પછી કોઈ પણ એકનો ફ્રી બોડી ડાયાગ્રામ દોડી દેવાનો એટલે કોઈ પણ એક માટે તણાવ પણ મળી જાય બરાબર કોમન ખાલી સૂત્ર મૂકવાનું છે આમાં સમેશન એફ બરાબર એમ એ વાળું તો -t - f2 બરાબર m2a આની જગ્યાએ 20 1/√2 t શોધવાનું છે f2 એટલે μ2 n2 જગ્યાએ m2g cos 45 ઇઝ ઇક્વલ ટુ m2 જગ્યાએ
टू इंटू ए, एनी जगह किंमत मूको सादरूप आप टी मलसे चारना छेदमा त्रण वर्गमूळ में बे न्यूटन। એટલે આવા કિસ્સામાં કોન્સેપ્ટ યાદ રાખવાનો, શું બેમાંથી કયો ઘર્ષણ ઓછો છે, કયો વધારે છે, જે ઓછું ઘર્ષણ એ ઝડપથી આવે, જેનું ઘર્ષણ વધારે એ ધીમે ધીમે જાય, જો ઉપરથી અથડાય તો એન લાગશે, પણ જો આ ધીમે આવે ને ઝડપથી જાય તો આવા દાખલામાં તણાવ બળ આવશે, પણ આવા દાખલામાં તણાવ આવે નહીં, કારણ કે પેલો ઝડપથી આવે તો ધીમે જાય એટલે અથડાઈ જાય એટલે તણાવ બળ ઝીરો, પણ અહીંયા ઊંધું છે, આ ઝડપથી જાય છે આ ધીમે ધીમે આવે છે તો તણાવ બળ લાગશે। પણ તણાવ બળ કે એન શોધવાનું આવે બંને દાખલામાં, પરંતુ એના માટે સૌથી પહેલાં તંત્ર લઈ લે, પ્રવેગ શોધી લેવાનો અને